હજારીયા વસઈ વિસનગર અંબાજી નવા હાઈવે રોડ કે જેનું ફોર લેનનું કામકાજ ખૂબ જ મંથર ગતિએ થઈ રહ્યું છે। આજ રોજ વસઈ હાઈવે બસ સ્ટેશનથી 500 મીટર રોડ પર અનહદ પાણી ભરાઈ ગયા છે અને આ રોડ ખૂબ જ વ્યસ્ત વાહન વ્યવહાર ધરાવે છે। તંત્રને ખાસ જણાવવાનું કે પરિવાર સાથે રજાના દિવસે વતનમાં આવનારા અને જનારા પરિજનોને હાલાકી ભોગવવાની થઈ પડી છે। રસ્તાનું કામકાજ ખૂબ જ નબળું અને રોડ કોન્ટ્રાક્ટર કંપનીની ઘોર બેદરકારીનો સામનો કરવાનો વારો સામાન્ય જનતાને જોવા મળી રહ્યો છે। શું આ છે વિકસતું ગુજરાત અને મોડેલ ગુજરાત કે જેમના ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોને પોતાના ઘરે આવા કોરોના મહામારીના સમયમાં તકલીફો સહન કરીને જવાનું આવવાનું મુશ્કેલ થઈ પડ્યું છે। એચબીએન ન્યૂઝ સવાલ કરે છે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્રને કે એસી ઓફિસમાંથી બહાર નીકળી અને થોડી સામાન્ય જનતાની તકલીફ તો જુઓ। ડિલિવરી કેસ કોઈ સ્ત્રીને કે અકસ્માત કેસ કોઈ પરિવારનો આ રસ્તે અટવાઈ જાય તો વિકાસ પામતું ગુજરાતનું ચિત્ર જે સરકાર જનતા સામે ખડું કરવા પ્રયત્ન કરે છે એ સાચા અર્થમાં સાર્થક થઈ શકે છે। આ એક મોટો સવાલ આજના વરસાદી માહોલમાં આ હાઈવેના રૂબરૂ નજારા સાથે જોઈ શકો છો। તાકીદે આ રોડનો પ્રશ્ન હલ કરી અને રાહદારીઓ અને ગુજરાતની ગ્રામ્ય વિસ્તારની જનતાને ન્યાય મળે એ જ અપીલ અમારો એચપીએન ન્યૂઝ પરિવાર કરે છે। નયન પટેલ, બ્યુરો ચીફ, હેડ ગુજરાત। વચ્ચે બીજા એક મુસાફર છે જેમની સાથે આપણે મુલાકાત કરી। હેલો, હા, આ નવો રોડ બન્યો છે ગોજારિયાથી જે વિસનગર સુધીનો, છતાં વસઈ આગળ બધો ખાડા પડી, કોઈ કઈ રીતે આ રોડ તૂટી જાય છે, એનો તંત્રની કઈ બેદરકારી છે, કઈ સમજણ નહીં પડતી। દાદા, તમે એકલા હતા, તમારી ફેમિલી સાથે હતા? અમે ફેમિલી સાથે, ફેમિલી ક્યાં ગયું? એમને એસટીમાં મોકલી દીધા, બસ દ્વારા મોકલી આપ્યા એમ ને? હા, બસ। તો તમે આ વિશે તંત્ર બીજું કંઈ કહેવા માગો છો? હા, આ ખાડો પૂરી અને એને રોડ ઊંચો નહીં અને વ્યવસ્થિત કરવું જોઈએ જેથી કોઈ પબ્લિકને કોઈ હેરાન કરતી ના થાય। આભાર કાકા તમારો। આપણે બીજા એક અટવાયેલા મુસાફરને મળીએ। હું રવિ પટેલ, વિસનગરથી આજે અત્યારે અમદાવાદ જવા નીકળ્યો છું। વસાઈ ગામની બાજુમાં જબરજસ્ત રોડનું કામ નવું ચાલુ છે, જેવા કે જબરજસ્ત પાણી પડાયા છે, મારી ગાડી બંધ થઈ ગઈ છે અત્યારે અને મારા જેવા બીજી એક 10 ગાડી અત્યારે હાલ બંધ થઈને પડી છે। તો આ તંત્ર અંબાજીથી વિસનગર સુધીનો રોડ કમ્પ્લીટ કર્યો છે કામ, જ્યારે વિસનગરથી ગાંધીનગર સુધીનો રોડ એકદમ બિસ્માર હાલતમાં છે અત્યારે, ખાડા પડી ગયા છે, ઠેર ઠેર પાણી ભરાયા છે, આવતા જતા મુસાફરો પરિવારજનો સાથે નીકળ્યા છે ત્યારે અત્યારે પાણી ભરાવાથી મુશ્કેલી બહુ સામનો કરવો પડ્યો છે। તો મારી સરકારને વિનંતી કે આ રોડ જલ્દીમાં જલ્દી તકે વહેલામાં વહેલા કમ્પ્લીટ ક્લિયર કરી દે એવી અમારી લાગણી છે પ્રજાની। એચબીએન ટીવી ન્યૂઝ, ગુજરાત, નયન પટેલ। Thank you.